નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો મારું નામ છે સાગર જીવરાજાની અને હું આપને અકાઉન્ટન્સી એટલે કે નાણાકીય મૂળતત્વ વિષયનો અભ્યાસ કરાવું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોની અંદર આપણે અકાઉન્ટન્સી પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આ ચેપ્ટરનું નામ છે વ્યવહારની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. તો વિદ્યાર્થી મિત્રો, જે ચેપ્ટરનું નામ છે વ્યવહારની દ્વિઅસર, દ્વિ એટલે એનો મતલબ થાય બે, એટલે કે કોઈ પણ વ્યવહારોની હિસાબોમાં ઓછામાં ઓછી બે અસર આપવામાં આવે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સર આપણે 5000 નો માલ ખરીદ્યો, તો આની બે અસર કઈ રીતે આવે? તો રૂપિયા 5000 નો માલ ખરીદ્યો તો આ વ્યવહારની બે અસર શું થશે? તો કે ભાઈ, ધંધાકીય દ્રષ્ટિએ માલ ખરીદ્યો એક જ વ્યવહાર છે, પણ હિસાબોની દ્રષ્ટિએ એમાં બે અસર આવશે. શું થશે? તો કે માલ ખરીદ્યો છે એટલે માલ સ્ટોક આવશે, એટલે એ ખરીદી કહેવાય, એટલે ખરીદ ખાતે એને ઉધાર કરવામાં આવશે 5000 રૂપિયા, અને બદલામાં રોકડની ચૂકવણી કરવામાં આવે છે. એટલે કે રોકડ જાય છે એટલા માટે રોકડ ખાતે જમા કરવામાં આવશે 5000 રૂપિયા. તો આને કહેવાય વિદ્યાર્થી મિત્રો વ્યવહારોની બેવડી અસર, એટલે કે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. જે આપણે અગાઉ વિડિયોની અંદર ચર્ચા કરી હતી, હિસાબો તૈયાર કરવાના તબક્કામાં કરે જુદા જુદા ખાતાઓ તૈયાર કરવામાં આવે છે. તો એ ખાતાઓના કયા કયા પ્રકાર છે એ તમારે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એની અંદર સૌપ્રથમ તમારે શું શીખવાનું છે? તો કે ભાઈ, પહેલા પહેલા તો ધંધાકીય વ્યવહાર કોને કહેવાય, ધંધાકીય વ્યવહાર કોને કહેવાય એ સમજવાનું છે. ત્યાર પછી ધંધાકીય વ્યવહારનું વર્ગીકરણ કેવી રીતે થાય, એમાં પેટા પ્રકારો કયા છે, એના ઉપરથી તમે વ્યવહારોને સમજી શકશો અને વ્યવહારોને ઓળખી શકશો. ધંધાકીય હિસાબો તૈયાર કરવા માટેનો પ્રથમ તબક્કો હતો વાઉચર. વાઉચર એટલે બિલ બનાવવા. બિલ બનાવ્યા પછી તમે બીજો તબક્કો શું કરતા હતા? તો કે વ્યવહારોને ઓળખવાનો. તો એ જે ઓળખવાનું આઈડેન્ટિટી છે એ તમે ધંધાકીય વ્યવહારોના વર્ગીકરણ પરથી સમજી શકશો કે ભાઈ આ વ્યવહાર છે એ કયા પ્રકારનો કહેવાય. એટલે વ્યવહારનો પ્રકાર નક્કી કરતા આવડશે તો પછી તમને ખાતાઓ સુધી માહિતી પહોંચાડતા એટલે કે એની નોંધ કરતા ની બધું આવડશે. માટે તમારા સિલેબસની અંદર ચેપ્ટર નંબર 2 તરીકે અહીંયા વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારને મૂકવામાં આવ્યું છે. તો જોઈએ આપણે શું છે આ ચેપ્ટરની અંદર. તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ધંધાની અંદર હિસાબો ક્યારે બને? તો કે જો વ્યવહારો હોય તો, એટલે કે વ્યવહાર અસ્તિત્વમાં આવતા હોય તો જ હિસાબો લખી શકાય. એટલે આનો મતલબ શું થાય કે જો વ્યવહાર ન હોય તો હિસાબો પણ ન હોય. ચોખ્ખી વાત છે, બરાબર. વ્યવહાર થશે તો હિસાબ લખાશે, જો ધંધાની અંદર વ્યવહાર જ નહીં થાય તો એના હિસાબો લખી શકાતા નથી. એટલે ધંધાકીય એકમની અંદર જો વ્યવહાર અસ્તિત્વમાં આવે તો ને માત્ર તો જ હિસાબો લખવામાં આવે છે. જો હિસાબ અસ્તિત્વની અંદર ન આવે, કોઈ પણ વ્યવહાર જ ન થાય તો હિસાબો લખી શકાતા નથી. એનો મતલબ શું થાય? નો ટ્રાન્ઝેક્શન નો અકાઉન્ટ્સ, એટલે કે વ્યવહાર નહીં તો હિસાબ પણ નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાની છે આની અંદર ધંધાકીય વ્યવહારની. તો વ્યવહારને ધંધાકીય અને બિન ધંધાકીય એવી રીતે પણ વર્ગીકૃત કરી શકાય છે. તો ધંધાકીય વ્યવહાર કોને કહી શકાય? તો કે ધંધાકીય વ્યવહાર એટલે, તો કે એની અંદર સૌથી પહેલા મેનો ગુણધર્મ તો એ છે કે એ વ્યવહાર ધંધાનો હોવો જોઈએ. આ વ્યવહાર કોનો હોવો જોઈએ? ધંધાનો હોવો જોઈએ. દાખલા તરીકે માલિક દ્વારા પોતાના અંગત ખર્ચ માટે પણ કોઈ પણ વ્યવહાર કરેલો હોય તો એને ધંધાકીય વ્યવહાર ગણી શકાય? ન ગણી શકાય. જો ધંધાનો વ્યવહાર નથી તો હિસાબમાં આવશે નહીં. ત્યાર પછી, તો કે એ ધંધાનો આર્થિક વ્યવહાર હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? આર્થિક. આર્થિક વ્યવહાર કોને કહેવાય? તો કે જે વ્યવહાર નાણાંનું મૂલ્ય આંકી શકાય એવું હોય. આર્થિક વ્યવહાર હોવો જોઈએ. પ્લસ માઇનસની કન્ડિશન શું છે? તો કે એ વ્યવહારની અંદર
રોકડ અથવા તો ઉધાર એટલે કે સાથ અસ્તિત્વમાં આવતો હોય તો તેને ધંધાકીય વ્યવહાર કહી શકાય. એટલે ધંધાકીય વ્યવહાર પહેલી કન્ડિશન એ ધંધાનો જ હોવો જોઈએ, બીજી કન્ડિશન આર્થિક વ્યવહાર હોવો જોઈએ, ત્રીજી કન્ડિશન કાં તો એ રોકડ અથવા તો સાથ સ્વરૂપે અસ્તિત્વમાં આવેલો હોવો જોઈએ. બીજી કન્ડિશન પણ છે કે ધંધાનો એ કાં તો આંતરિક વ્યવહાર હોવો જોઈએ અને કાં પછી તે બાહ્ય વ્યવહાર હોવો જોઈએ. તો આ રીતે આપણે ધંધાકીય વ્યવહારના લક્ષણો જાણી શકીએ કે ભાઈ ધંધાકીય વ્યવહાર કોને કહી શકાય. બરાબર, એના કેરેક્ટરિસ્ટિક્સ છે બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સના કે ભાઈ જો એ ધંધાનો વ્યવહાર હોય તો એને ધંધાકીય વ્યવહાર કહેવાય, ધંધાનો પાછો આર્થિક વ્યવહાર છે તો જ એને ધંધાકીય વ્યવહાર કહેવાય, રોકડ અથવા તો સાથ પર અસ્તિત્વમાં આવેલો છે તો જ એને ધંધાનો વ્યવહાર કહેવાય. તો આ બધા એના લક્ષણો છે. તો અહીંયા આપણે અર્થમાં શું કહે છે કે ભાઈ ધંધાકીય વ્યવહાર એટલે શું? તો ધંધાકીય વ્યવહાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે, એની અંદર પર્સન કેટલા હોવા જોઈએ તો કે બે અથવા તો એનાથી વધારે, એકલો વ્યક્તિ વ્યવહાર કરી શકતો નથી. હું મને મને કોઈ વસ્તુ વેચું અને હું ને હું મારા ધંધામાંથી વસ્તુ ખરીદું, એ વસ્તુ ચાલે નહીં. બરાબર, કારણ કે હું જ્યારે વસ્તુનું વેચાણ કરું છું તો ત્યારે સામે ખરીદનાર કોઈ ગ્રાહક હોવો જોઈએ અને હું જે વસ્તુની ખરીદી કરું છું એમાં સામે વેચનાર વેપારીઓ હોવો જોઈએ, તો જ એવા વ્યવહારને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે. એટલે ધંધાકીય વ્યવહારમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે શું થવું જોઈએ? તો કે વસ્તુ કે સેવાની, વસ્તુ અથવા તો સેવાની રોકડમાં કે સાથ પર ફેરબદલી થતી હોય તો તેને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે. ફરીથી એક વખત રિપીટ કરું છું, ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ, બરાબર, ઘણી વખત બે વ્યક્તિઓ ભેગા મળીને કોઈ એક વસ્તુ ખરીદી કરતા હોય તો ખરીદનારમાં બે છે, વેચનારમાં એક છે, તો ટોટલ જે વ્યવહાર હોય એમાં કેટલા વ્યક્તિઓ સંકળાયેલા છે? ત્રણ. ઘણી વખત ખરીદનાર એક હોય અને સામે વેચનાર પણ એક હોય તો એની અંદર કેટલા પુરસ્કાર થયા? બે. એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ, પછી ગમે તેટલી હોઈ શકે, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની, કાં તો તમે વસ્તુનું ખરીદ વેચાણ કરો, આપણે કરો, અથવા તો કોઈ સેવા આપતા હોય. બરાબર, આજે આપણે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એને આપણે કહીએ કે ભાઈ મારી નિધિના તમે હિસાબો તૈયાર કરી આપો, તો એ આપણને હિસાબો તૈયાર કરીને આપશે એટલે કે એની સેવા આપણને આપશે, પણ એના બદલામાં રોકડ લેશે અથવા તો શાક પર. બાકીમાં આપણે એની સાથે રિલેશન સારા હોય તો આપણે એને એમ કહેશું ભાઈ છ મહિના સુધીના હિસાબો તૈયાર કરો, છ મહિના પછી ફી આપીશ, બીજા છ મહિના ની હિસાબો તૈયાર કરો ત્યારે પાછી બીજા છ મહિના ની ફીસ આપીશું. તો આ રીતે વ્યવહારની અંદર તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ હોવા જોઈએ, ત્યાર પછી વસ્તુ કે સેવાની, વસ્તુ કે સેવાની રોકડ કે સાથ પર ફેરબદલી થાય તો તેને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય વ્યવહારનો અર્થ સ્પષ્ટ થઈ ગયો છે તમને કે ધંધાકીય વ્યવહાર એને જ કહી શકાય કે જેમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની રોકડ અથવા તો સાથ પર ફેરબદલી થાય તો એ વ્યવહારને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે. હવે તો કે ધંધાકીય વ્યવહારનું વર્ગીકરણ, કેટલા ટાઈપના વ્યવહારો થાય ધંધાની અંદર, તો એના માટે આપણે શું કહેવામાં આવ્યું છે? તો કે ધંધાકીય વ્યવહારનું વર્ગીકરણ ધંધાના વ્યવહારના પ્રકારો અને તેના લક્ષણો સ્પષ્ટ કરે છે. એટલે કયા પ્રકારનો છે, બરાબર, અને કયું લક્ષણ ધરાવે. તમે તમને કીધું કે ધંધાનો વ્યવહાર હોવો જોઈએ આર્થિક જ હોવો જોઈએ, રોકડ કે સાથ પર થતો હોવો જોઈએ, આંતરિક વ્યવહાર હોવો જોઈએ, બાહ્ય વ્યવહાર હોવો જોઈએ, તો એના કેરેક્ટરિસ્ટિક્સ છે. તો જો તમે ધંધાના વ્યવહારોનું વર્ગીકરણ કરશો તો જ તમને ખ્યાલ આવશે કે ભાઈ કયા પ્રકારનો છે અથવા તો એની અંદર કયા લક્ષણો છે, એ તો જ સ્પષ્ટ કરી શકાશે. વર્ગીકરણને કારણે ધંધાકીય વ્યવહાર અને બિન ધંધાકીય વ્યવહારનો તફાવત સમજી શકાય
છે જો તમે એને બાઇક પર ગેટ કરશો તો જ ખબર પડશે કે ભાઈ આટલા વ્યવહારો આપણા ધંધાકીય છે અને આટલા બિન ધંધાકીય વ્યવહારો થયેલા છે પરંતુ હિસાબોની અંદર કોની નોંધ થશે તો કે હિસાબોમાં ધંધાના આર્થિક વ્યવહારોની જ નોંધ થશે એટલે ધંધાની અંદર એ પાછા બે વ્યવહાર છે બરાબર એક આર્થિક હોય ને બિન આર્થિક બરાબર આર્થિક વ્યવહાર કોને કહેવાય તો કે જે વ્યવહારનું નાણામાં મૂલ્ય આંકી શકાય દાખલા તરીકે 5000 નો માલ ખરીદ્યો તો આ વ્યવહાર કેવો કહેવાય છે તો કે આર્થિક વ્યવહાર શું કામ એને કે માલ ખરીદ્યો સામે 5000 આપ્યા ને બાકી રહેતો કદાચ આપણે એમ કીધો કે 1 મહિનાની શાક પર ખરીદ્યો 1 મહિનાની શાક પર ખરીદ્યો તો આ વ્યવહાર કેવો કહેવાય આર્થિક જ કહેવાય શું કામ એને તો કે નાણાકીય મૂલ્ય છે 5000 રૂપિયા એક મહિના પછી એ પૈસા તો ચૂકવવાના છે તો પછી એ આ વ્યવહારમાં માલ આવી ગયો છે પૈસા આપણે એક મહિના પછી ચૂકવશું તો આને કહેવાય આર્થિક વ્યવહાર પરંતુ ધંધાની અંદર અમુક વ્યવહારો બિન આર્થિક પણ હોય છે જેનું નાણાકીય મૂલ્ય હોતું નથી દાખલા તરીકે રૂપિયા 5000 નો માલ મોકલવાનો ઓર્ડર આવ્યો માલ મોકલવાનો ઓર્ડર આવ્યો તો ઓર્ડર આવ્યો જે આપણે શું થયું કે હજી આપણે ઓર્ડર જ આવ્યો છે હજી ધંધાની અંદર માલ આવ્યો નથી નાણાની ચૂકવણી થઈ નથી જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય ન હોય એ વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ધંધાકીય વ્યવહારને વર્ગીકૃત કરવામાં આવે છે એમાં સૌથી પહેલા વેલા એના જે પ્રકાર પડે છે એ છે આર્થિક વ્યવહાર ને બિન આર્થિક વ્યવહાર પહેલા તો એનું બાયફર્કેશન આ રીતે થાય કે કેટલા આર્થિક વ્યવહારો છે અને કેટલા બિન આર્થિક વ્યવહારો છે મેં તમને હમણાં સમજાવ્યું કે રૂપિયા 5000 નો માલ ખરીદ્યો રોકડેથી ખરીદ્યો તો એ આર્થિક વ્યવહાર શાક પર ખરીદ્યો કઈ બે કન્ડિશન નથી ને કે રોકડ પર કરો કે શાક પર કરો બે વ્યક્તિઓ વચ્ચે થાય છે માલ કે સેવાની એને ધંધાકીય વ્યવહાર કહેવાય છે હવે એમાં નાણાકીય મૂલ્ય હોય તો અહીંયા તો લખ્યું છે તો આર્થિક વ્યવહાર કોને કહેવાય તો કે જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય આંકી શકાય તેમ હોય તેવા વ્યવહારોને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય આંકી શકાય તેમ ન હોય એવા વ્યવહારોને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે આર્થિક વ્યવહાર કોને કહેવાય બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય એ મેં તમને સમજાવ્યું કે ભાઈ 5000 નો માલ રોકડેથી ખરીદ્યો અથવા તો શાક પર ખરીદ્યો બંને ચાલે બરાબર રોકડેથી ખરીદ્યો છો તો નાણાની ચૂકવણી તરત જ થશે શાક પર ખરીદી કરો છો તો નાણાની ચૂકવણી ભવિષ્યમાં થશે પણ થશે તો ખરા એટલે એનું નાણાકીય મૂલ્ય છે માટે એને કેવો વ્યવહાર કહેવામાં આવશે તો કે આર્થિક વ્યવહાર પણ રૂપિયા 5000 નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો તો આ વ્યવહાર કેવો કહેવાય બિન આર્થિક વ્યવહાર કહેવાય કારણ કે આમાં કોઈ પણ પ્રકારની નાણાની લેતી દેતી થતી નથી વસ્તુ એ આપણા ધંધામાં આવતી નથી તો એવા વ્યવહારને આપણે બિન આર્થિક વ્યવહાર કહીએ છીએ બીજું એક એક્ઝામ્પલ આપો દાખલા તરીકે બિઝનેસ ડેવલપમેન્ટ માટે બરાબર ધંધાનો વ્યાપ વધારવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની મીટિંગ નું આયોજન કર્યું ધંધાનો વ્યાપ વધારવા માટે મીટિંગ કરી બરાબર વ્યાપ વધશે પૈસા વધશે નાણા વધશે બધી વાત સાચી પણ અત્યારે જે થયું એ શું થયું મીટિંગ મીટિંગ નું કોઈ નાણાકીય મૂલ્ય છે નથી તો આ કેવો વ્યવહાર કહેવાય છે બિન આર્થિક છે ધંધાકીય વ્યવહાર ધંધા માટે પણ છે પણ એમાં પાછો કયો પ્રકાર તો કે બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો જે વ્યવહાર નાણાકીય મૂલ્ય હોય એને આપણે આર્થિક વ્યવહાર કહીએ છીએ જે વ્યવહાર નાણાકીય મૂલ્ય ઉપજી શકે તેમ ન હોય એટલે કે આંકી શકાય તેમ ન હોય એવા વ્યવહારને આપણે બિન આર્થિક વ્યવહાર કહીએ છીએ તો આર્થિક અને બિન આર્થિક નો ખ્યાલ સ્પષ્ટ થઈ ગયો હવે આર્થિક વ્યવહારના ઘણા બધા પ્રકાર છે તો કે ભાઈ એને કઈ રીતે વર્ગીકૃત કરી શકાશે તો કે આર્થિક વ્યવહારને આપણે બે રીતે વર્ગીકૃત કરી શકીએ રોકડ અને ઉધાર વ્યવહાર આંતરિક અને બાહ્ય વ્યવહાર
ઉદાર વ્યવહાર અને આંતરિક અને બાહ્ય વ્યવહાર તો એને વર્ગીકૃત કરી શકાશે આર્થિક વ્યવહારને બે દ્રષ્ટિકોણથી એક રોકડ કે ઉધાર વ્યવહાર ઉપરથી આપણે એને છૂટા પાડી શકશું અને આંતરિક અને બાહ્ય વ્યવહાર ઉપરથી એને બાયફોલ્ડ કરી શકશું તો જોઈએ પહેલા આપણે રોકડ કે ઉધાર વ્યવહાર ઉપરથી તો રોકડ કે ઉધાર વ્યવહારથી જો વર્ગીકૃત કરવામાં આવે તો આર્થિક વ્યવહારના ત્રણ પ્રકાર પડે છે કાં તો એ વ્યવહાર રોકડનો હશે કાં તો એ સાથનો એટલે કે ઉધાર વ્યવહાર હશે અને કાં પછી બે માંથી એક એટલે અન્ય વ્યવહાર હશે રોકડ કે ઉધારની દ્રષ્ટિએ કેટલા પ્રકારો છે ત્રણ કયા કયા ત્રણ પ્રકારો પડે છે કાં તો એ વ્યવહાર રોકડનો હશે કાં તો એ વ્યવહાર ઉધારનો હશે અને કાં પછી બે માંથી એક એટલે અન્ય વ્યવહાર હશે બરાબર રોકડ કે ઉધારની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર પડે એવી જ રીતે આંતરિક અને બાહ્ય દ્રષ્ટિકોણથી જોશું તો એની અંદર બે સ્પષ્ટ જ છે કાંઈ વ્યવહાર આંતરિક હશે અને કાં પછી વ્યવહાર બાહ્ય હશે બરાબર છે ચાલો જોઈએ હવે આપણે રોકડ કે ઉધારના દ્રષ્ટિકોણથી જે ત્રણ પ્રકારો પડે છે તો એમાં કયા કયા પ્રકારો આવે છે તો કે કાં તો એ વ્યવહાર રોકડ હોય છે રોકડની અંદર કેટલી ટાઈપના વ્યવહારો તો કે એની અંદર પાછા ચાર પ્રકારના વ્યવહારો થાય કયા કયા તો કે માલ સાથેનો વ્યવહાર તો માલ સાથેનો વ્યવહાર એટલે હમણાં જ તમને કીધું 5000 નો માલ રોકડેથી ખરીદ્યો 5000 નો માલ રોકડેથી ખરીદ્યો તો એ વ્યવહારને કેવો કહેવાય તો કે આર્થિકમાં રોકડ ઉધારની દ્રષ્ટિએ રોકડનો વ્યવહાર કહેવાય કારણ કે માલ સાથેનો વ્યવહાર છે માલ ખરીદ્યો રૂપિયા 5000 ના માલ નું રોકડેથી વેચાણ કર્યું વેચાણ કર્યું માલ નું વેચાણ છે સામે રૂપિયા આવે છે રોકડા તો રોકડ આવે છે એ કેવો વ્યવહાર થાય છે રોકડ વ્યવહાર વિદ્યાર્થી મિત્રો અહીંયા રોકડ નો અર્થ તમારે લિમિટેડ નથી કરવાનો જો વ્યવહાર ની અંદર ચેક અથવા તો બેંક શબ્દ આવે ને તો પણ એ વ્યવહાર કેવો ગણવાનો છે રોકડ જ ગણવાનો છે કારણ કે ચેક તમે આપો તો તમે બેંકમાં નાખશો અને બેંક ની અંદર ડિપોઝિટ કરાવશો તો એ નાણાં તમારા ખાતામાં આવવાના જ છે એટલે જ્યારે વ્યવહાર ની અંદર રોકડ શબ્દનો ઉલ્લેખ થતો હોય ચેક અથવા તો બેંક શબ્દનો ઉલ્લેખ થતો હોય અથવા તો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ ન હોય રોકડ એ હોય ચેક બેંક એ હોય વ્યક્તિનું નામ એ હોય કાંઈ નો કીધું હોય ને તો એને કેવો સમજવાનો રોકડ જ વ્યવહાર થયો છે એવું તમારે સમજવાનું જો અત્યારે એટલે વધારે સમજાવું છું કે ભાઈ હવે આપણે વ્યવહારને ઓળખતા શીખવાનું છે હવે આપણે એક્ઝામ્પલ પ્રેક્ટિકલ જે દાખલાઓ આવશે એના ઉપર જવાનું છે કે કયો વ્યવહાર કયા પ્રકારનો છે તો તમારે એને આઈડેન્ટિફાઈ કરવો પડશે કે ભાઈ આ રોકડ વ્યવહાર છે કેમ ખબર પડી તો એની અંદર રોકડ લેવું છે કાં તો એની અંદર બેંક શબ્દ આવ્યો છે કાં રોકડ બેંક કે વ્યક્તિ ત્રણ માંથી કાંઈ લખેલું નથી તો એ ત્રણ માંથી પ્રતિશત ભૂલથી સાચી ત્રણ માંથી હોય તો એ વ્યવહારને રોકડ વ્યવહાર કહેવાય એની અંદર કયા કયા ટાઈપના વ્યવહાર હોય તો કે માલને લગતા વ્યવહાર હોય 5000 નો માલ ખરીદ્યો 5000 નો માલ વેચ્યો માલને લગતા વ્યવહાર હોય કાં પછી મિલકત સાથે વ્યવહાર હોય મિલકત સાથે એટલે યંત્રની ખરીદી કરી રૂપિયા 50000 રોકડા ચૂકવ્યા મશીનરી જૂની વેચીને રૂપિયા 20000 મળ્યો તો આની અંદર મશીનરી યંત્ર આ બધી વસ્તુ આપણી મિલકત છે એનું લેવેજ થતું હોય પણ સામે રોકડા મળ્યા ચેકથી મળ્યા તો એ વ્યવહારને કહેવામાં આવશે રોકડ વ્યવહાર શું કહેવામાં આવશે એને રોકડ વ્યવહાર અથવા તો કાંઈ નું આપે 50000 નું યંત્ર વેચ્યું આમાં રોકડ શબ્દ ક્યાંય આવ્યું નો આવ્યું ચેકથી આવ્યું નો આવ્યું વ્યક્તિનું નામ આવ્યું નો આવ્યું તો ત્રણ માંથી કાંઈ નું આવ્યું હોય તો એને શું સમજવાનું રોકડ જ વ્યવહાર સમજવાનું તો સાહેબ ઉધાર વ્યવહાર કોને સમજવાનો તો કે જેની અંદર માત્ર ને માત્ર વ્યક્તિનું નામ આપેલું હોય ને એવા વ્યવહારને ઉધાર વ્યવહાર સમજવાનો દાખલા તરીકે રાહુલ પાસેથી 5000 નો માલ ખરીદ્યો રાહુલ પાસેથી માલ ખરીદ્યો પણ પૈસા ચૂકવવાની કે વાત થઈ
રોકડા જોઈતવા ચેક થી જોઈતવા એવું કઈ નથી તો જ્યારે વ્યવહારની અંદર માત્ર વ્યક્તિનું નામ આપેલું હોય એવા વ્યવહારને કેવો વ્યવહાર માનવાનો તમારે ઉધાર વ્યવહાર બરાબર એટલે અહીંયા સમજૂતી માટે આ ખાસ જોવાનું છે કે વ્યવહાર રોકડ છે કે ઉધાર છે બરાબર અહીંયા માટે એક છે એ પછી સમજાવી દઉં તમને તો રોકડ વ્યવહારની અંદર કાં તો એ માલનો વ્યવહાર હોઈ શકે કાં પછી તે મિલકતનો વ્યવહાર હોઈ શકે કાં પછી સેવાનો વ્યવહાર હોઈ શકે સેવાનો એટલે હમણાં સમજાવ્યું કે ચાર્ટર્ડ એકાઉન્ટ પાસેથી આપણે હિસાબો તૈયાર કરાવી તો એ સેવાનો લાભ લીધો તો એ વ્યવહાર કેવો કે પાસે સેવા બદલામાં નાણાંની ચૂકવણી કરી આપણે તો એ રોકડ વ્યવહાર દેવા લેવાનો વ્યવહાર દેવા લેવાનો વ્યવહાર એટલે તો કે આપણા જૂના દેવા દેવા હતા એને આપણે હવે નાણાં મળ્યા એની પાસેથી આપણને નાણાં અત્યારે મળ્યા અથવા તો આપણા જૂના લેણદાર હતા એને આપણે નાણાં અત્યારે ચૂકવ્યા તો હાલમાં જે આપણે નાણાં મળ્યા અથવા તો નાણાં ચૂકવ્યા હોય તો એ વ્યવહાર રોકડનો કેવો વ્યવહાર કહેવાય દેવા લેણા સાથેનો વ્યવહાર ત્યાર પછી છે ઉધાર વ્યવહાર તો મેં તમને હમણાં સમજાવ્યું કે ભાઈ જે વ્યવહારની અંદર માત્ર ને માત્ર વ્યક્તિનું નામ આવતું હોય બરાબર જો વ્યક્તિની સાથે માની લો કે રોકડ શબ્દ આવે તો એ વ્યવહાર કેવો થઈ જાય રોકડ વ્યવહાર થઈ જાય કારણ કે રોકડા ચૂકવી દીધા તો પછી રાહુલનું કઈ કામ જ નથી રૂપિયા 5000 તમારે રાહુલ પાસેથી રોકડેથી ખરીદ્યો તો 5000 આપીને માલ રાહુલ પાસેથી લઈ કે સમીર પાસેથી લઈ આપણને કઈ ફેર પડતો નથી તો એ વ્યક્તિ કાંઈ ઇમ્પોર્ટન્સ નથી ધરાવતો કારણ કે રોકડની ચૂકવણી થઈ ગઈ માત્ર ને માત્ર વ્યક્તિનું નામ આવતું હોય તો એવા વ્યવહારને ઉધાર વ્યવહાર કહેવામાં આવે છે અને આ ઉધાર વ્યવહારના લીધે દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય દેવાદાર અને લેણદારનો એક સંબંધ ઊભો થાય છે જેની અંદર નાણાંની ચૂકવણી ભવિષ્યમાં કરવાની છે નાણાંની ચૂકવણી ક્યારે કરવાની રહેશે ભવિષ્યની અંદર કરવાની રહેશે દાખલા તરીકે રૂપિયા 5000 નો માલ રાહુલ પાસેથી ખરીદ્યો તો અત્યારે આપણે માલની ખરીદી કરી આપણે ગ્રાહક છીએ પૈસા દેવાના બાકી છે સામેવાળી વ્યક્તિ આપણા માટે કોણ બનશે લેણદાર કારણ કે એને પૈસા લેવાના છે આપણે એના માટે શું બનશું દેવાદાર કારણ કે આપણે એને પૈસા દેવાના છે તો આ વ્યવહારમાં રોકડ કે બેંકમાંથી નાણાં અત્યારે અત્યારે સમયમાં કાંઈ જતું નથી અત્યારે માત્ર ને માત્ર દેવાદાર અને લેણદારનો સંબંધ ઉપસ્થિત થાય છે હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રકાર એટલે કે અન્ય વ્યવહાર તો અન્ય વ્યવહાર એટલે કેવા તો કે એ વ્યવહાર રોકડનો ન હોય ઉધારનો ન હોય પણ કંઈક વિશિષ્ટ પ્રકારનો વ્યવહાર હોય દાખલા તરીકે મોટા બજારમાં છે ને નુકસાનના વ્યવહારો આવે કેવા આવશે નુકસાન દાખલા તરીકે 5000 નો માલ ચોરાઈ ગયો દુકાનમાં આગ લાગવાથી 20000 ના માલ બળી ગયો તો આ વ્યવહારને તમે કેમાં લખશો રોકડમાં લખશો 20000 નો માલ મળી ગયો તો હવે શું થાય એની તો પ્રવૃત્તિ થઈ ગઈ એનું કે રોકડમાં વેચાણ થાય તો પ્રવૃત્તિ વેચે ક્યાં એનો વેચે ચોરાઈ ગયો હોય તો ચોર થોડો નંબર મૂકીને જવાનો કે સાહેબ હું માલ ચોરી ગયો મારો નંબર આ છે ફોન કરજો પૈસા આપી દે તો એ ચોરી થોડો કરે તો આવા વ્યવહારો જે છે એને આપણે રોકડમાં નથી લખી શકતા ઉધારમાં નથી લખી શકતા એટલે આપણે એને ત્રીજો ટાઈપ એટલે કે અન્ય વ્યવહારના પ્રકારમાં રાખેલા છે દાખલા તરીકે ધર્માદામાં માલ આપ્યો ધર્માદામાં માલ આપ્યો એનો મતલબ શું કે આપણે મંદિરમાં કે કોઈ સંસ્થામાં દાન દઈએ તો દાન દઈ ખાન પૈસા માંગી છે આપણે કે ભાઈ અત્યારે રોકડા આપી ગયો કારણ કે અત્યારમાં હોય તો કાંઈ નહીં બે મહિના પછી ચૂકવી જાય એમાં નાણાં આવતા નથી જાહેરાતમાં માલ આપ્યો ઘણી વખત કંપની એવું કરતી હોય કે પોતાના માલનું સેમ્પલ આપતી હોય જાહેરાત અથવા તો નમૂના આપતી હોય તો આ બધે માલ છે એમાંથી ક્યાંય રકમ વસૂલ થવાની નથી માટે એને રોકડ કે ઉધાર વ્યવહારના પ્રકારમાં લેવામાં આવતું નથી એને અન્ય વ્યવહાર તરીકે લેવામાં આવે છે હવે
આંતરિક કે બાહ્યની દ્રષ્ટિએ જોઈએ તો વ્યવહારોના બે પ્રકાર પાડી શકાય, એક આંતરિક વ્યવહાર અને બીજો બાહ્ય વ્યવહાર. તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ ઈઝી છે, આંતરિક ને બાહ્યમાં વર્ગીકરણ કરવું. જે વ્યવહારો ધંધાની અંતરના જ હોય, જે વ્યવહારો ધંધાની અંતરના જ વ્યવહારો હોય તેવા વ્યવહારોને આંતરિક વ્યવહાર કહેવાય. દાખલા તરીકે યંત્ર પર ઘસારો ગણીએ તો યંત્ર કોણ છે? ધંધા. ઘસારો કોણ એટલે ધંધા. એમાં કોઈ અન્ય પક્ષકારની જરૂર છે? જરૂર નથી. એવો વ્યવહારને આંતરિક વ્યવહાર કહેવાય. બાહ્ય વ્યવહાર કોને કહેવાય? તો જે વ્યવહારની અંદર ત્રાહિક પક્ષકારો જોડાયેલા હોય. દાખલા તરીકે આપણે કીધું 5000 નો માલ રાહુલ પાસેથી ખરીદ્યો, તો આપણે ધંધાના માલિક છીએ, પણ રાહુલ કોણ છે? 12મો વ્યક્તિ છે. તો એ વ્યવહાર કેવો થઈ જશે? બાહ્ય વ્યવહાર ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો આ છે વ્યવહારના પ્રકારો. ફરીથી એક વખત શોર્ટમાં કહી દઉં કે ધંધાકીય વ્યવહાર કોને કહેવાય? તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની રોકડ કે શાક પર થતી ફેરબદલીને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે. ધંધાકીય વ્યવહારને બે રીતે બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, આર્થિક અને બિન આર્થિક. આર્થિક વ્યવહારનું વર્ગીકરણ તો કે બે રીતે થાય છે, રોકડ અને ઉધારની દ્રષ્ટિએ, આંતરિક અને બાહ્યની દ્રષ્ટિએ. રોકડ અને ઉધારની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર પડશે, રોકડ, ઉધાર અને અન્ય. આંતરિક ને બાહ્યની દ્રષ્ટિએ બે પ્રકાર પડશે, આંતરિક અને બાહ્ય. તો હું આશા રાખું છું કે આપને આ પ્રકારો છે એ સમજાઈ ગયા છે. છતાં પણ જો કોઈ ક્વેરી કે ડાઉટ હોય વિડીયોના કમેન્ટ બોક્સમાં કમેન્ટ મૂકી શકો છો અથવા તો